स्वागत है। अहमदावाद थी परप्रांतियों वतन जशे। त्रण ट्रेन यूपी, एक ट्रेन बिहार जशे। 11 वागे पटना रवाना थशे एक ट्रेन, एटले जे 11 सवा 11 नो समय छे तेवर नक्की करवामां आव्यो हतो। 2 वागे बाराबंकी एक ट्रेन उपड़शे। बपोरे 4:30 वागे फैजाबाद जशे ट्रेन। सांजे 7 वागे सुल्तानपुर जशे। एम अलग अलग ट्रेन आज उपड़शे अहमदावाद थी, परप्रांतियों ने पोताना वतन मोकलवामां आवशे। 3 ट्रेन जे छे ते यूपी ने एक ट्रेन बिहार जशे। મહેસાણામાં આજે પ્રથમ ટ્રેન મજૂરોને લઈને રવાના થઈ ગઈ છે। મહેસાણા જિલ્લાના કડી સહિત આસપાસના 1200 ઉપરાંત શ્રમિકો ઘરે પરત ફરવાની જીત કરી રહ્યા હતા। તમામને ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા છે। મહેસાણાથી સોનભદ્ર ખાતે ટ્રેન રવાના કરાઈ છે। રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ટ્રેનને લીલી ઝંડી આપી હતી। તમામ લોકોને ફૂડ પેકેટ અને પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું। તમામ લોકોને પોતાના ઘરે પરત મોકલાયા છે। આ તરફ રાજકોટથી શ્રમિકો માટે ટ્રેન રવાના થશે। સતત ત્રીજા દિવસે ટ્રેન રવાના થશે। રાજકોટથી બિહાર માટે ટ્રેન રવાના કરવામાં આવશે, જેમાં 1200 શ્રમિકોને વતન મોકલવામાં આવશે। એમ સતત ત્રીજા દિવસે ટ્રેન મોકલવામાં આવશે। સતત ત્રીજા દિવસે ટ્રેન રવાના કરવાને લઈને જે અન્ય લોકો ફસાયેલા છે અથવા તો અન્ય પ્રાંત અને અન્ય જિલ્લાના લોકો છે તેઓને પણ મોકલવાના પ્રયાસ થઈ રહ્યા છે। અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરતથી પણ ટ્રેન મોકલવામાં આવશે। અમદાવાદથી પરપ્રાંતિઓ વતન જશે તેને 3 ટ્રેન પરપ્રાંતિઓને મોકલતી જોવા મળશે, જેમાં યુપીની 3 ટ્રેન છે, એક ટ્રેન બિહારની છે। 2 વાગે બારાબંકી માટે જશે ટ્રેન, 4:30 વાગે ફૈઝાબાદ અને 7:30 વાગે સુલતાનપુર। પાસ લેવા માટે પરપ્રાંતિઓની ભીડ અમદાવાદ કલેક્ટર કચેરી આગળ જોવા મળી છે। પાસ લેવા માટે શ્રમિકો પહોંચ્યા છે, ટોળું દેખાતા પોલીસે કાર્યવાહી કરી છે। નિયમ ન પાળતા ટોળાને દૂર કરાયો છે। ન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે, ન કોઈ વ્યક્તિને પાસ આપ્યા હોય અથવા તો તેઓને બોલાવવામાં આવ્યા હોય તેવા છે। તમામ લોકોનું કહેવું છે કે તેઓ આવી ગયા છે, તેઓને પાસ આપી દેવામાં આવે, ટિકિટ આપી દેવામાં આવે અને તેઓને પોતાના વતન મોકલવામાં આવે। પોતાના વતનમાં જવું છે અને તે પાસ લેવા માટે કલેક્ટર કચેરી ઉમટી પડ્યા હતા, પરંતુ કલેક્ટર કચેરીની અંદર જવા માટેની પરમિશન આપવામાં નથી આવી અને તમામ જે લોકો છે તેને પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં શ્રમિકો છે તે પોતાના વતન તરફ જવું છે, પરંતુ તેમને કઈ રીતે પાસ મળશે તે પણ ખ્યાલ નથી અને મોટી સંખ્યામાં એક સાથે તેઓ ઉમટી પડ્યા હતા। પોલીસ દ્વારા તેઓને તમામને ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે કે જે તે વિસ્તારમાંથી જ પાસ લેવાના હતા, તેમ છતાં લોકો અહીં કલેક્ટર કચેરી આવી પહોંચ્યા છે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે તે જોઈ શકો છો કે જે સંક્રમણનો ભય છે તે સતાવી રહ્યો છે, કારણ કે ખૂબ જ મોટા ટોળા હતા અને તેને કલેક્ટર કચેરીએથી જે સાબરમતી સુભાષ બ્રિજ 4 રસ્તા ઉપર લઈ આવવામાં આવ્યા છે અને ત્યાંથી જે તે વિસ્તારમાં જવા માટે પોલીસ તેમને સતત અપીલ કરી રહી છે કે પોતાના જે વિસ્તાર છે તે પોતાના વિસ્તારમાંથી મામલતદાર કચેરીએથી પાસ લેવાના રહેશે, પરંતુ અહીં પાસ પણ નથી મળતા અને શ્રમિકોને યોગ્ય માર્ગદર્શન હજુ સુધી નથી મળી રહ્યું, જેના કારણે શ્રમિકો હેરાન થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે। 38 વર્ષીય પુરુષ અને 19 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ આવી હોવાનું જાણવા મળી રહી છે। રાજકોટમાં કોરોનાનો આંક 65 થઈ ગયો છે, શહેરમાં કુલ 63 અને ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે। કુલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે, એટલે કે 41 કેસ જે છે તે હાલમાં એક્ટિવ છે। આ તરફ અમદાવાદના બોપલમાં શાકભાજીનું વેચાણ જોવા મળ્યું। શાકભાજીની દુકાનો પર લાંબી કતારો હતી, સવારથી લોકો ખરીદી રહ્યા હતા। શાકભાજી સુપર સ્પ્રેડરમાં સૌથી મહત્વનો રોલ ભજવે છે, કારણ કે મોટા પ્રમાણમાં જે સુપર સ્પ્રેડર છે તેઓ જ અન્ય લોકોને પોઝિટિવ કરતા જોવા મળ્યા છે અત્યાર સુધીમાં। સુપર સ્પ્રેડરમાં શાકભાજી વિક્રેતાઓનો સમાવેશ તે માટે જ કરવામાં આવ્યો છે। લોકડાઉનનો આદેશ છતાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે। બોપલની જનતા પણ મોટી સંખ્યામાં શાકભાજી લેવા માટે ઉમટી પડી હતી। પોલીસને જાણ કરવામાં આવી છે, હાલમાં તમામ જગ્યાએ બંધ કરાવવામાં આવી રહ્યા છે। અમદાવાદ ન્યૂઝ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે દૂધ અને દવા જ મળશે, પરંતુ ત્યારબાદ ઘુમા બોપલ નગરપાલિકા દ્વારા પણ એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે 7-15 તારીખ સુધી જે ચીજ વસ્તુઓ છે તે તમામ બંધ રહેશે અને દૂધ અને જે દવા છે તે જ મળશે. પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી મોટી ભીડ લાગી છે. આ પોલીસની ગાડી પણ નીકળી રહી છે, તેમ છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી. ખાસ કરીને આ પરિપત્ર કરવામાં આવ્યો છે તો શું પરિપત્ર લોકો સુધી પહોંચ્યો નથી, અથવા તો જો પહોંચ્યો હોય તો કેમ નિયમોનું પાલન થતું નથી? જો નિયમોના જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે આપ જોઈ શકો છો કે જે અત્યારે શાકભાજીની જે દુકાનો છે તે પણ ખુલ્લી છે, સાથે સાથે કરિયાણાની દુકાન, દૂધ, દવાઓ, તમામ ચીજ વસ્તુઓ મળી રહી છે. અને એને જોઈને જ અત્યારે જે લોકોની છે તે ભીડ લાગી છે, કતારો લાગી છે. પોલીસ આવ્યા અને તેઓને જે ડિસ્ટન્સ રાખવું જોઈએ તે રાખવા માટે પણ અપીલ કરી રહ્યા છે. એટલે જોવા મળી રહ્યું છે કે જે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે તેના લીધે લીરા ઉડી ગયા છે, કોઈ જ નિયમોનું પાલન થતું નથી. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ.